चलो विद्यार्थी, हवे आपणे एक्जाम्पल नंबर टू, प्रेक्टिस सीट नंबर थ्री, एक्जाम्पल नंबर टू, कयो ट्राइंगल ड्रॉ करवानो छे? तो के त्रिकोण एन टी एस, माप खूणो टी बराबर 40 अंश, लेंथ ऑफ एन टी बराबर लेंथ ऑफ टी एस इज इक्वल टू 5 सेंटीमीटर, बराबर। तो आपणे अहीं रफ प्लान करीशुं, टी एस बराबर 5 सेंटीमीटर लेशुं, पछी टी एंगल छे ए 40 डિગ્રીનો ડ્રો કરીશું, અને એન ટીની ચાપ આપણે કેટલી લેશું? 5 સેન્ટીમીટર, એન ટી બરાબર 5 સેન્ટીમીટર, એટલે કેવો ત્રિકોણ થશે? સમદ્વિભુજ ત્રિકોણ થશે। કેવો થશે? સમદ્વિભુજ ત્રિકોણ, ત્રિકોણના પ્રકાર આવે ને એમાંનો એક પ્રકાર થશે આપણે। તો પહેલાં આપણે 5 સેન્ટીમીટરનું માપ લઈશું, 0 થી 5 સેન્ટીમીટર સુધીનું માપ લઈશું। તો ક્યાં લીધું, પછી એને ડ્રો કરવાની લાઈન, લાઈન ડ્રો કર્યા પછી કોણમાપકની મદદથી આપણે પોઈન્ટ ઉપર કોણમાપક રાખશું, લાઈન ઉપર લાઈન ડ્રો કરીશું, 0 થી માપ લેશું, 0, 10, 20, 30, 40। તો આપણે 40નો ખૂણો દોરીશું, અહીંયા પહેલાં નામ નિર્દેશન કરીશું ટી એસ 5 સેન્ટીમીટર। હવે અહીંયા આપણે પોઈન્ટ કર્યું છે તો એમાં આપણે એંગલ ડ્રો કરીશું, એંગલ કયો છે? તો કે 40 ડિગ્રીનો। કેવો એંગલ થશે? તો કે ટી એન કિરણ ડ્રો કર્યું, કેવું કિરણ ડ્રો કર્યું? ટી એન, બરાબર છે। તો હવે આપણે એન ક્યાં નામ આપીશું? તો કે આપણે વર્તુળની મદદથી 5 સેન્ટીમીટરનું માપ લઈશું, 0 થી 5 સેન્ટીમીટરનું માપ લઈશું, બરાબર પરફેક્ટ 5 સેન્ટીમીટર આવે ત્યાં સુધી લેવાનું છે। ટી આગળ પોઈન્ટ રાખીશું વર્તુળનો, અને આપણે ચાપ મારીશું। તો અહીંયા આપણું એન બિંદુ આવશે, જ્યાં ચાપ મૂકી છે ત્યાં આપણું એન બિંદુ આવશે। હવે એન અને એસ બંનેને જોઈન્ટ કરી દેવાનો, જોઈન્ટ કરતો રેખાખંડ દોરવાનો, બાજુ એન એસ ડ્રો કરવાની, જેથી કરીને આપણો ત્રિકોણ કમ્પ્લીટ થઈ જાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આખો ત્રિકોણ આપણો 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર એન ટી એસ ડ્રો થઈ ગયો, અને અહીંયા 40 ડિગ્રીનો ખૂણો આવ્યો। તો આમાં આપણને ફૂલ માર્ક્સ મળે, આપણે જો આવી સરસ આકૃતિઓ દોરીએ તો ફૂલ માર્ક્સ મળે। એક્ઝામ્પલ નંબર થ્રી, ચલો આપણે હવે એક્ઝામ્પલ નંબર થ્રી કરીએ। ત્રિકોણ કયો ડ્રો કરવાનો છે? એફ યુ એન, લંબાઈ એફ યુ, લેન્થ ઓફ એફ યુ ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર, લેન્થ ઓફ યુ એન ઇઝ ઇક્વલ ટુ 4.6 સેન્ટીમીટર, અને માપખૂણો યુ બરાબર 110, મેઝરમેન્ટ ઓફ એંગલ યુ ઇઝ ઇક્વલ ટુ 110। તો આપણે અંદાજે આપણે આ દોર્યો છે, તો આપણો રફ પ્લાન જોઈ લે, યુ એન પહેલાં દોરવાનું 4.6 સેન્ટીમીટર, પછી 110નો દોરવાનો એટલે ગુરુકોણ ત્રિકોણ થશે, અને 5 સેન્ટીમીટરની ચાપ મૂકવાની આપણે। તો આપણે અહીંયા એ ટ્રાયંગલ પણ ડ્રો કરીશું, બરાબર છે। તો કેટલું આવશે? પહેલાં 4.6 સેન્ટીમીટરનું આપણે લઈશું, 0 ઉપર રાખ્યું, પછી 4.6 સેન્ટીમીટર, બરાબર પરફેક્ટ માપ લેવાનું, જેથી કરીને એક્ઝામમાં આપણું માપન કરે ટ્રાયંગલનું તો રોંગ ન પડે એટલા માટે। તો આપણે આને યુ એન નામ આપીશું, 4.6 સેન્ટીમીટર। હંમેશા આપણે જ્યારે આકૃતિઓ ડ્રો કરતા હોઈએ ને ત્યારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો, પેનનો ઉપયોગ કરવાનો નહીં, બરાબર છે। તો હવે આપણે પોઈન્ટ ઉપર રાખીશું આપણું વર્તુળ માપકને, બરાબર છે। હવે 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 અને 110, બરાબર છે। તો આ ખાસ જોવાનું, બધા વિદ્યાર્થી મિત્રોને સૂચના આપું છું કે અહીંયા 110 લેવાના નહીં, નહીં તો તમારો 70 ડિગ્રીનો થશે। આપણે 0થી લેવાનું, 0, 10, 20, 30, 40, 50, ગમે ત્યાંથી, આ બાજુથી ખૂણો દોરો તો 0થી લેવાનું, આ બાજુથી દોરો તો બી 0થી લેવાનું છે, એટલે અહીંયા 110 આવ્યા, અહીંયા મેં પોઈન્ટ કર્યું છે, બરાબર છે। હવે આપણે યુ અને પોઈન્ટને કિરણ દોરીશું, એ યુ એફ કિરણ આવશે। હવે એફ બિંદુ આપણે કેવી રીતે ક્યાં લેવું એ આપણે ફરી પાછું માપ જોશું। એફ યુ બરાબર 5 સેન્ટીમીટર, એફ યુ બરાબર 5 સેન્ટીમીટર, તો 0 થી 5ની ચાપ મૂકીશું આપણે, 0 થી 5ની અહીંયા ચાપ મૂકી, તો ત્યાં આપણે બિંદુ એફ દર્શાવીશું। અહીંયા બિંદુ કયું આવશે? એફ, બરાબર છે। અને આ ખૂણો કયો આવશે? 110, 110 અંશ 5 સેન્ટીમીટર,
હવે એફ અને એનને આપણે સાથે કનેક્ટ કરી દેવાનો, રેખાખંડ ડ્રો કરવાનો, જેથી કરીને આપણો ગુરુકોણ ત્રિકોણ કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે? આવી રીતે આપણે આકૃતિઓ દોરવાની છે. હવે એક્ઝામ્પલ નંબર 4. ચલો વિદ્યાર્થીઓ, હવે ચોથો એક્ઝામ્પલ આવે છે. પી ક્યુ આર એસ ડ્રો કરવાનો છે. લેન્થ ઓફ આર એસ બરાબર 5.5 સેન્ટીમીટર, લેન્થ ઓફ આર પી ઇઝ ઇક્વલ ટુ 4.2 સેન્ટીમીટર, અને માપખૂણો આર બરાબર 90 ડિગ્રી. એટલે કે આપણે કાટકોણ ત્રિકોણ ડ્રો કરવાનો છે. તો મેં અહીંયા રફલાન ડ્રો કર્યો છે. એમાં આવે છે આર એસ બરાબર 5.5 સેન્ટીમીટર લેવાનું, પછી આર એ ખૂણો છે એ 90 ડિગ્રીનો કરવાનો, અને એના કિરણ ઉપર પી બિંદુ એવું લેવાનું કે જે 4.2 સેન્ટીમીટર થાય. બરાબર છે? તો આપણે 5.5નો આર એસ લેશું. તો આપણે 0 થી 5.5 સુધીનું માપ લેશું. અહીંયા 0નું માપ લેશું. 0 થી 5.5, બરાબર છે? આપણે પોઈન્ટ કરીને માપ લઈ લેવાનું. તો અહીંયા આપણે કયું બિંદુ આપશું? આર એસ 5.5 સેન્ટીમીટર. બરાબર છે? હવે આપણે 90 ડિગ્રીનો ખૂણો દોરીશું, એંગલ દોરીશું. બરાબર છે? તો પોઈન્ટ ઉપર પોઈન્ટ રાખવાનું. આર બિંદુનો પોઈન્ટ છે ત્યાં પોઈન્ટ ઉપર પોઈન્ટ રાખો. 0 લાઈન ઉપર લાઈન રાખો. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80 ને 90. તો 90 ઉપર આપણે એક કિરણ ડ્રો કરીશું, જે કિરણ આર પી કિરણ થશે. હવે એમાં પી બિંદુ કેવી રીતે લેવાનું? તો કે આપણને જે માપ આપ્યું છે તે માપ મુજબ લેવાનું. આરપી બરાબર 4.2 સેન્ટીમીટર. તો આપણે ફરી પાછું સ્કેલ દ્વારા 4.2 સેન્ટીમીટરનું માપ લઈશું. 0થી લઈને 4.2 લેશું. બરાબર છે? મેં આગલા વિડીયોમાં બધું જ તમને માપ કેવી રીતે લેવું એ શીખવાડ્યું હતું. તો એ વિડીયો જરા જોતા રહેજો, એટલે તમને ખ્યાલ આવે. આ 4.2 સેન્ટીમીટરની મેં ચાપ મૂકી, તો ત્યાં આપણે પોઈન્ટ કરીશું અને પી બિંદુ દર્શાવીશું. તો પી આર એસ ત્રિકોણ આપણો અહીંયા કમ્પ્લીટ થશે, 4.2 સેન્ટીમીટર. અને પી એસ બિંદુને રેખાખંડને જોડી દેવાનો આપણે રહેશે. એ જોડી દેશું એટલે આપણો પી આર એસ ત્રિકોણ પૂરો થશે. પી આર એસ કેટલા ડિગ્રીનો છે? તો કે 90 ડિગ્રી. 90 ડિગ્રી લખવાની જરૂર રહેતી નથી. બરાબર છે? આપણે કાટકોણ ત્રિકોણ દર્શાવી દીધો છે, એટલે અહીંયા આપણો આ એક્ઝામ્પલ પર પૂર્ણ થાય છે.